એટલે કાકા હતા એ ઈશારો હતા, અમને ઈશારોની વાત કરીને એવી. એટલે એને કહું કે મહારાજ અહીંયા રહે, મારા ઉત્સવ થાય, બીજા ત્રીજા થાય. એટલે એને થયું કે આ બધા દાદા દાદો દાદો આખા સત્સંગમાં થઈ ગયો, જીવા ખાચરને કોઈ બોલે નહીં, એને સંભાળે પણ નહીં. એટલે ઈર્ષાળુ હતા, જરા આગેવાન હતા, એટલે જરા ગામ સમાજમાં મોટા, અમે મોટા દરબાર ભાવનગરમાં મોટે રહ્યા બધા. એટલે એના મનમાં બધું થયા જ કરે, અને એ પ્રમાણે એના ઘરા પછી છે તે પેલા દરબાર કહીને એનો ઘરા શું થયો કે જપ્ત થઈ ગયો. પૈસા ભરવા પડે ને, પૈસા ના ભરે એટલે જપ્ત થાય ને. અહીં તો તમે છે ને જાણો છો, વેપાર ધંધા હોય પણ પૈસા ના ભરે એટલે જપ્તી આવી જાય. એટલે એનું બધું લઈ લે. જે આવક હતી આવક જ બંધ થઈ ગઈ. કેમ હવે તો દાદા કેવું થાય, થાય કે ના થાય કે મહારાજ તમે આ એને અમે તો આ તો મરી ગયા, અમારા ઘર બારે લૂંટ જતા નહીં અને જપ્તી થઈ ગઈ ને પૈસા જતા રહે, શું કરીએ. એટલે તમે હવે જાઓ તો સારું એમ થાય કે ના થાય, બધું આપણને થાય. પણ દાદાએ કહ્યું મહારાજ, અરે મહારાજ કહ્યું દાદા અમારે લઈને તને આ દુઃખ આવે છે, અમે અહીંયા છીએ એટલે દર્શન તને દુઃખ આપે છે ને મુકેલ થઈને આ બધું થયું છે. મહારાજ કે કંઈ વાંધો નહીં, તમે છો એટલે અમને શાંતિ છે. પણ કે મારે કે અમે જઈએ સંતો સાથે બધા જઈએ, મારે કે તમે ને સંતો અહીંયા રહો છો એટલું જ અમને આનંદ છે, બાકી બધું દુઃખ જ છે. આ દુનિયામાં પૈસા ટકા બધું જે હોય છે ને જાય છે ને આવે છે તો દુઃખ છે જ, પણ તમારો આશરો છે ને તમારા આ ભક્તિ અમારે છે એટલે અમને આનંદ છે કે ભગવાન મળ્યા છે એટલે બધું આપણું સારું જ થવાનું છે. તો એ કે તમે નહીં જજો, તમે રોકાવો કે જ મારા માટે શાંતિ છે. તો કહેવાનું શું છે કે આવા પ્રસંગોએ પણ ભક્તનું મન ડગે નહીં, એની સ્થિતિ કોઈ દિવસ ફેરફાર ના થાય, એ ભક્તિમાં બરોબર જ રહે છે. શરીર છે આપણે મંદવાળા આવે, શરીર રોગનું ઘર કયું છે, શરીરમાં રોગ પડ્યા છે કેટલા પડ્યા છે, અથવા તો અનેક રોગ નીકળ્યા છે, કેન્સર ને ફલાના ને ઢીકના ને મગડા કેટલાના દરરોજ કાંકડ એક બે તો આવે જ, કેન્સર થયું ફલાના આ થયું એનું ઓપરેશન કરવાનું છે, કોઈને ડાયાબિટીસની વાતો આવે બીજી થઈ જાય, કારણ શરીર છે રોગ આવે. પણ જો ભક્ત આપણો જે હોય નગી જાય તો થાય કે મહારાજ મને જ મંદવાળ, આ બધા લોકો હાજા હામાં ફરે છે અને મને જ આવી ગયું, હું ભક્તિ કરું સત્સંગ કરું આટલી બધી સેવા કરું મને કેમ આવ્યું, એવો વિચાર જે ખરો ભક્તને થાય નહીં. મારાની ઈચ્છા એમની ઈચ્છાથી જે થતું હશે સારું આપણા કલ્યાણ માટે છે. શરીરમાં આશક્તિ હોય તો આ રોગ મૂકીને પણ ભગવાન આપણે કસર ટાળે. આપણે બધી રીતે જેમાં જેમાં આશક્તિ હોય કાઢવી હોય ત્યારે એવા પ્રસંગો આપણે માટે મૂકે, એટલે સારું કરે છે એ ભગવાન સારા માટે છે. અને કદાચ આપણું આવું શરીરનો ભાવમાં આવી જાય, વેપારમાં આવી જાય, ધંધા હોય તો એ સારું જ કરે છે, કારણ કે આપણે સંસારમાંથી આશક્તિ ટાળવી છે. સંસારમાં જે કંઈક આપણા જે બંધન થાય એવું જે હોય છે એ બંધન ના થાય એને માટે ભગવાન દયા કરતા હોય છે, પણ આ સમજણ ના હોય તો તરત ફેર પડી જાય. ત્યાં મૂકીને ચાલ્યા, લ્યો તમારી કંઠીને લ્યો તમારી માળા, અમે હાલ્યા તો ભાઈ કંઠીને માળા તો કંઈ વાંધો નહીં આવે, તને વાંધો આવશે, ભગવાન બેઠા છે હજારો માણસ એને મારે આવવાના છે. એટલે કહેવાનું છે કે આપણી ખોટ ટાળવી છે એટલા માટે ભગવાન આપણને પર દયા કરે છે કે આપણી કોઈ પ્રકારની કંઈ કસર રહે નહીં, કોઈ પ્રકારની આશક્તિ જીવમાં ના રહે, એટલા માટે એમને આવા પ્રસંગો મૂકે છે. અને સાચું મને છે એટલે મને જેને જેને થયું છે એને આવા પ્રસંગોની અંદર ક્યાંય કોઈ જાતની મુશ્કેલી આવી નથી, અને કોઈ દાડો દુખ્યા જેવું મનાયું નથી કે હું દુખ્યો છું કે મને આ દુઃખ આવી ગયું, કારણ કે ભગવાને મોકલ્યો છે એટલે આવ્યું છે. એટલે એને માટે ટાળશે, નહીં ટાળે તો આપણી કસર ટાળવા માટે પરીક્ષા લે ને. ભક્ત થયો એની પરીક્ષા, જે ભક્ત થાય છે એની જ પરીક્ષા લે, બીજા સાચા માણસની પરીક્ષા થાય દુનિયામાં, ખોટા માણસની નથી થતી. એમ જે સારો ભક્તો થયો હોય એની પણ તો કસોટી થાય છે. તમે જુઓ નરસિંહ મહેતાની કસોટી, મીરાબાઈની કસોટી, ઝેર આવ્યું મીરાને, એનો પતિએ ઝેર આવ્યું, તું ભક્તિ સાચી હોય તો ભગવાન ભેજા ઝેર તારું રક્ષણ કરશે, પી ગઈ જેને એને ભગવાન બતાવે. નરસિંહ મહેતાને આખી નાદ બહાર મૂકી દીધા. મેં કહ્યું આ દાદા ખચરને આખું એ થઈ ગયું. આવા ઘણા ભક્તોનું આખ્યાન છે કે એ પણ છતાં એમાં એ રહ્યું. તો કહેવાનું શું છે કે એવી જો વસ્તુ છે તો કોઈ જાતનો કોઈનો વાંધો આવે નહીં. તો એ પ્રમાણે આપણે અહીંયા આગળ વિચાર એ જ કરવાનો છે કે આપણી આ ભક્તિ છે સાચી છે, અને ભક્તિ રહીને આપણે કરવાનું છે. તો આવો જે સમજણ આવી જે દ્રઢતા એ સંપૂર્ણ આપણે રાખીને આપણા જીવનની અંદર જો આ કથા વાર્તા કીર્તન ભજન પણ કરીશું તો કોઈ જાતનો વાંધો આવે નહીં, અને કોઈ જાતની મુશ્કેલી મનાય પણ નહીં કે હું દુખ્યો છું. દુખ્યા તો આ જગત છે બધું. સ્વામે કહે છે ને પેલા એમને પૂછ્યું કે આ તમે આ ખાવ છો તે એ લુખું લુખું ખાવ છો. એક ભક્ત હતા ને એને વાત કરી કે તમે હે માવા ભગત હતા
એટલે એને કોઈ કહ્યું કે તમે લૂખું ખાવ છો, કરે લૂખું ખાતા તો સાચી વાત હતી, એમાં કશું નહીં, રોટલો ને છાશ ખાવાનો હતો, એમાં બીજું શાક નહીં, દાળ બીજું કશું જ નહીં, એટલે લૂખું જ કહેવાય ને. ટેસ્ટફૂલ તો નહોતું જ કોઈ જાતનું, ટેસ્ટફૂલ જોયું ને બધું, ટેસ્ટફૂલ અહીંયા અત્યારે આ વાનગીને આ વાનગીને આ વાનગીને બધી અત્યારે જાતની વાનગીઓ બીજું ત્રીજું ટેસ્ટફૂલ કહેવાય બધે. એ ટેસ્ટફૂલ તો અહીંયા ગયા પછી કશું ટેસ્ટફૂલ નહીં, પેશાબ જાડા થઈ જવાના છે, અહીં ગયા પછી પેશાબને જાડા છે, બીજું કશું થતું નથી. પણ કહેવાનું એ ટેસ્ટફૂલ અહીંયા મોડામાં છે ને અહીંયા જ છે ને, અને જીભડીનો જ વાંક છે બધો, એ સારું ખોટું એને થયા કે. તો પેલા કહે ભાઈ હું લૂખું નથી ખાતો, હું તો બધું સારામાં સારું કહું, ભગવાનને સંભાળીને કહું છું, ભગવાનને યાદ કરું છું, એટલે ભગવાનનો સ્વાદ મને આવે છે. સ્વાદ શેનો છે? ભગવાનનો છે. આપણે ખબર જ નથી કોઈને, હજુ આપણે નથી ખાઈ ભગવાન. ભગવાનનો સ્વાદ, ભગવાન જો અહીં ના હોય તો સ્વાદ આવે ખરો? આમાંથી ભગવાન ચાલ્યા ગયા પછી મરદું થયું અને હું સ્વાદ આવ્યો, એની પર લાડુ આપો, દાન આપો, સગાઉ આપો, મિષ્ટાન આપો, ટેસ્ટફૂલ બધું જ આપો, ખાય છે ખરો, એને સ્વાદ આવવાનો છે? નથી સ્વાદ કશો જ, પણ સ્વાદ શેનો છે? ભગવાનનો. ભગવાન તત્વ છે એટલે બધું સારું લાગે છે, સારું દેખાય છે, પણ એ ના હોય તો કશું જ ના દેખાય. આપણામાં જ્યાં સુધી આ ભગવાન છે ને કે આમાંથી રામ ગયા પછી શું એને કરે? સ્મશાન ભેગા કરે બીજું ભાઈ, રામ ઘટાડ્યામાંથી એમ આપણે સમજતા નથી કે સ્વાદ મને આનો આવ્યો, મને બંગલાનું સુખ આવ્યું, પૈસાનું સુખ આવ્યું, મોટર આવ્યું, હોદ્દાનું સા કશું સુખ એનું નથી, ભગવાન છે તેને લઈને. એમ ભગવાન આપણને મળ્યા છે એ જો વિચાર આપણા દર રહેશે તો કોઈ દુઃખ નથી, કોઈ જાતની અશાંતિ પણ નથી, આનંદ આનંદને આનંદ ગમે થાય તો એ મારે આજે મારે ઘેર થાય લીલા લહેર, પેલા અમારે પ્રભુદા બોલતા હતા ને એમ લહેર થયા જ છે. એટલે જે જે ભક્તો છે એને કોઈ ગમે દુઃખ આવ્યા પણ ભગવાનની ભક્તિમાંથી ટળ્યા છે. હરિશ્ચંદ્ર રાજાને કેટલું દુઃખ આવ્યું તો બિચારાને આનંદ હતો, ભંગ્યાને ત્યાં વેચાવવું પડ્યું, આખું રાજપાટ ચાલ્યું ગયું અને એની પરીક્ષા ભગવાને લીધી અને આ થયું. એટલે કહેવાનું શું, ભક્તની પરીક્ષા લેવાય છે. જેમ છોકરો કોલેજમાં ભણતો હોય, સ્કૂલમાં ભણતો હોય એની પરીક્ષા લેવાય, રખડતોની પરીક્ષા લે ખરા કોઈ, એને કોઈ કોલેજમાં બેવાય ના દે પરીક્ષા, તારે ભણ્યો નથી ને શું છે, પણ પરીક્ષા કોની કે જે અભ્યાસ કરે છે એને જ એને પરીક્ષા થવાની. ચોર કોને ત્યાં આવે? પૈસાવાળા હોય ને ત્યાં, બીજા ત્યાં તો ઓનલો ખખડતો હોય ને ત્યાં જઈને શું મળે, એને જ ઓનલો ખખડતો હોય એને હું લેવાનું. પણ એ જ્યાં એ વસ્તુ છે એને ત્યાં જ આચોરીને બધું થાય, એમ પરીક્ષા એની થાય. એમ આપણે ભક્ત થયા છે પરીક્ષા થવાની, અને એ પરીક્ષા થવાની એ પણ આપણા કલ્યાણ માટે છે એવું નિશ્ચય આપણા જીવનો થાય તો કોઈ જાતનું થાય વાંધો નહીં. એટલે ડગમગ ના થાય, આપણું મન ના થાય, અને આપણી નિષ્ઠા નિશ્ચય જેને કહીએ છીએ કે આપણે નિશ્ચય એટલે ભગવાન છે છે ને છે જ, એમાં કોઈ બીજું વાત બીજી છે જ નહીં કે નથી ભગવાન કે એમાં કશું નથી. એવું હજી આ લોકો ઘણા માણસો નાસ્તિક માનતા નથી, પણ એ માનવું જ પડે એવી વસ્તુ છે કે ભગવાનની વસ્તુથી જ આ બધું ચાલે છે. જ્યાં એને રચ્યું આ જગત જોને જુજવી જાતું, ભગવાને જગત કેટલું સુંદર રચ્યું, માણસમાંથી માણસ, પશુમાંથી પશુ, ઝાડ પાન પર્વત ગુફાઓ, આ બધું રમણીય વસ્તુ કેટલી સુંદર બનાવી. આપણે બગીચા કરવા પડે, આપણે સારું જોખરા માટે બધું કરવું પડે, આ તો કુદરતી જ તમને મળે. તો કહેવાનું છે કે એમ ભગવાને આપણા માટે આવી રચના કરી છે, આવીની લીલાની અંદર આપણે જો મોહ પામી ગયા કે આ નથી ખોટું છે તો બધું જવાનું છે, પણ એમાં આનંદ આનંદ ને આનંદ ઉત્સાહ આપણને મળે અને કાયમ માટે રહે એવી આ ભક્તિ છે. એટલે આ સાચી મારા યોગીજી મારા સંકલ્પથી આપણો આ સત્સંગ વધ્યો છે. અહીંયા હમણાં કેશી પટેલે વાત કરી, ઇન મિને તીન, એક મિને તીન, આ ને જે પેલા શું શું નામ કહ્યું, ભગુભાઈ, ત્રીજા ભગુભાઈ અને પેલા આપણે કુંજ શાહ, હવે એ ત્રણ ઇન મિને તીન કે ઇન મિને તીન, ઇન મિને તીનમાંથી આ બધું થયું છે અને હજુ હોંકડું પડે છે, પછી કેટલું થશે ભગવાન જાણે. અને અરે એ તો ભગવાનની જોગી મારા સંકલ્પ છે એટલે વધવાનું છે. હજુ પેલા ભાઈએ કહ્યું ને કે અહીંથી ચાર ગણો થાય ને આમ થાય ને તેમ થાય, એટલે સંકલ્પો છે, સત્સંગ વધે છે, બધું થવાનું છે. એટલે આપણે જે આ દેહ કરીને અત્યારે લાભ મળ્યો છે એ પૂરેપૂરો લઈ લેવો કે ના પછી થશે પછી આપણે કરીશું, પણ કાલે કોને દીઠી છે? અત્યારે અહીંથી ઊભા થયા પછી કોને દીઠું છે? અહીંથી આમ ગયું ને હાર્ટ એટેક પકડી ગયા બધું, એને દવાખાનામાં પહોંચે ને ત્યાં વચમાં જતો રહેશે. એટલે આપણે જાણીએ છીએ કે હજુ આપણે જોઈશું ને કરીશું ને માલીશું ને કરીશું, કશું દેવા નથી, જેટલું કરી લીધું એટલું સાચું અને એટલું છે અમારે, પછી કરવા જઈશું તો રહી જઈશું. માટે આવું લાવ છે, નિષ્ઠા સમજણ બધા રાખી છે, ખૂબ રહેજો, ખૂબ સારા સંસ્થા અને તમારી બધી સમૃદ્ધિ વધે, ભગવાન પરાયણ બધું આપણું બધું થઈ જાય અને સુખ બધા સુખિયા થાય એ માટે આશીર્વાદ છે. મહારાજને પ્રાર્થના કરીએ, સહજાન સ્વામી મહારાજ.